વેરી ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. SYBA સેમ 3 સહકાર પેપર નંબર 7 અંતર્ગત આપણે ચેપ્ટર 4માં જાહેર સાહસ અને સહકાર વચ્ચેની તુલના શીખવાની છે. અગાઉ આપણે સહકારનો અર્થ, લક્ષણો, ફાયદા, ગેરફાયદા, સિદ્ધાંતો જોઈ ગયા છે. જાહેર સાહસનો અર્થ અને તેના ફાયદા અને મર્યાદાઓ પણ જોઈ ગયા છે. હવે આ બંને વચ્ચેની તુલના આપણે જોવાની છે. તુલનામાં સૌથી પહેલાં આપણે જોઈશું બંને વચ્ચે રહેલી સામ્યતા, એટલે કે સમાનતા. આ બંને વેપારી સંગઠનો વચ્ચે કયા પ્રકારની સમાનતાઓ રહેલી છે એ સમાનતાઓનો અભ્યાસ આપણે કરવાનો છે. સૌથી પહેલું, બંનેમાં ગ્રાહકોના હિતોનું રક્ષણ કરવામાં આવે છે. બીજું, બંને માટે કાયદાઓનું પાલન ફરજિયાત છે. કાયદાઓના પાલન દ્વારા જ બંને અસ્તિત્વમાં આવે છે. નોંધણી માટે, સહકારી મંડળી અને જાહેર સાહસ ચલાવવા માટે બરાબર વગેરે માટે જે કાયદાઓનું પાલન કરવું પડે એ સહકારી મંડળીઓએ, એટલે કે સહકારી પ્રવૃત્તિએ પણ કરવું પડે છે, અને સાથે સાથે જાહેર સાહસોએ પણ કરવું પડે છે. બરાબર. ત્યારબાદ જોઈએ બંને વચ્ચે રહેલી સમાનતામાં, બંને લાંબી વિધિમાંથી પસાર થાય છે. બરાબર. તમને મેં કીધું એમ, જેમ નોંધણી રજિસ્ટ્રેશન માટે એમ અન્ય બાબતો માટે પણ બહુ મોટી અને બહુ લાંબી વિધિમાંથી પસાર થવું પડે છે. બંનેમાં બહુમતીથી નિર્ણયો લેવાય છે. આપણે અગાઉ જોઈ ગયા જાહેર સાહસ સંસદને જવાબદાર છે, એટલે સંસદમાં બહુમતીથી જાહેર સાહસ અંગેના કોઈ પણ નિર્ણયો લેવામાં આવે છે. જ્યારે સહકારમાં પણ એ જ સિસ્ટમ છે. કોઈ પણ બાબત અંગેના નિર્ણયો બધા સભ્યોની મંજૂરીથી જ લેવામાં આવે છે. બરાબર. ત્યારબાદ આપણે જોઈએ બંને વચ્ચેની સમાનતાઓ, લોકશાહી વહીવટ અને સંચાલન બંનેમાં જોવા મળે છે. બંનેમાં લોકશાહી ઢબે વહીવટ અને સંચાલન જોવા મળે છે, જાહેર સાહસમાં પણ અને સહકારી પ્રવૃત્તિમાં પણ. સહકારી પ્રવૃત્તિનો તો પ્રાણ જ અને અગત્યનો સિદ્ધાંત જ લોકશાહી વહીવટ અને સંચાલન રહેલો છે. જાહેર સાહસમાં પણ મોટા ભાગે એ જ જોવા મળે છે, ભારત અમેરિકા જેવા દેશોમાં. આગળ જોઈએ બંને વચ્ચે રહેલું છેલ્લું સામ્ય, અથવા તો બંને વચ્ચે રહેલી છેલ્લી સમાનતા. સહકાર અને જાહેર સાહસ બંનેમાં રહસ્યોની જાળવણી થતી નથી. રહસ્યો જળવાતા નથી. બરાબર. બંનેમાં, જાહેર સાહસોમાં પણ આ પ્રોબ્લેમ નડે છે અને ખાનગી સાહસમાં પણ સહકારમાં પણ આ પ્રોબ્લેમ નડે છે. વધુ સભ્યો હોવાથી અને જાહેર સાહસ બધા માટે હોવાથી રહસ્યો ધંધાના બહુ ઝડપથી અહીંયા આપણે જાળવી શકતા નથી. ક્યાંક ને ક્યાંક અગત્યની માહિતી લીકેજ થવાનો ભય રહે છે. હવે જોઈએ બંને વચ્ચે રહેલો તફાવત. અર્થ. સૌથી પહેલા અર્થની દ્રષ્ટિએ બંને વચ્ચે રહેલો તફાવત જોઈએ તો, સહકાર એટલે એવું સંગઠન જે સભ્યોના વિકાસ માટે, સભ્યોનું પરસ્પરનું હિત જળવાય એ માટેના મેક્સિમમ પ્રયાસો કરે છે. જ્યારે જાહેર સાહસ એટલે દેશ માટે અનિવાર્ય સેવાઓ પૂરી પાડતી સંસ્થાઓની માલિકી, સંચાલન અને વહીવટ જ્યારે સરકાર લે છે તો તેને જાહેર સાહસ કહેવાય છે. બરાબર. આ બંને વચ્ચે રહેલો અર્થ છે. સહકારનો અર્થ સભ્યોના વિકાસ સાથે સંકળાયેલો છે, જ્યારે જાહેર સાહસનો અર્થ લોકોના હિત સાથે સંકળાયેલો છે. ત્યારબાદ જોઈએ ધ્યેય. બરાબર. જાહેર સાહસનું ધ્યેય નફો કમાઈને ગ્રાહકો સુધી પહોંચવાનું હોય છે, જ્યારે
સહકારમાં પણ જેટલા સભ્યો હોય એટલા સભ્યો પૂરતું જ મર્યાદિત રહી જાય છે. કોના પૂરતું? સભ્યો પૂરતું. સભ્યો વચ્ચે જ નફાની વહેંચણી થઈ જાય છે. જો કે સહકારનો હેતુ પણ સભ્યોનો વિકાસ કરવાનો જ હોય છે, સભ્યો ઉપર જ વધુ એકાગ્ર થવાનો હોય છે, કેની સાથે જોડાયેલા સભ્યોનો મેક્સિમમ વિકાસ થાય. અર્થ, ધ્યેય બંનેનો ઉદ્દેશ બરાબર એક સરખો રહેલો છે. નોંધણી અને સ્થાપના બરાબર નોંધણી અને સ્થાપના આપણે જોઈએ તો સહકાર અને જાહેર સાહસોના સંદર્ભમાં ખાસ એ બાબત નોંધ કરવાની કે એકાકી પેઢી, વેપારી પેઢી, ભાગીદારી પેઢી વગેરે પેઢીઓની સરખામણીમાં સહકારની જે રજિસ્ટ્રેશનની પ્રક્રિયા છે એ અઘરી છે, સ્થાપનાની પ્રક્રિયા અઘરી છે. પણ જાહેર સાહસ સંસદના એક ખાસ કાયદાથી અમલમાં આવે છે એટલે બહુ લાંબી પ્રોસેસને અનુસરે છે. એટલે અહીંયા જે સ્થાપના અને નોંધણી છે એ જાહેર સાહસની સરખામણીમાં એકદમ સરળ છે, જ્યારે જાહેર સાહસમાં એકદમ અઘરી છે, બહુ લાંબી છે અને બહુ ઝડપથી એને મંજૂરી મળતી નથી. આ બાબત આપણે અહીંયા ખાસ નોંધીશું. એકબીજાના સંદર્ભની વાત આપણે કરીએ છીએ. કાર્યક્ષેત્ર, સહકારનું કાર્યક્ષેત્ર ખૂબ જ મર્યાદિત હોય છે, જ્યારે જાહેર સાહસોનું કાર્યક્ષેત્ર ખૂબ જ વિશાળ હોય છે. કારણ કે જાહેર સાહસોની સ્થાપના જ લોકોની પાયાની જરૂરિયાતો પૂરી પાડવા માટે થયેલી હોય છે, એટલે આપણને એના બહુ સારા પરિણામો મળે છે. જો જાહેર સાહસોમાં કર્મચારીઓ કાર્યક્ષમ રીતે કાર્ય કરે તો જાહેર સાહસો સહકાર જેવા જ આપણને સારામાં સારા પરિણામો આપી શકે છે. બરાબર, નોંધણી અને સ્થાપના, કાર્યક્ષેત્ર, ત્યારબાદ બંને વચ્ચે રહેલો અગત્યનો એક તફાવત આપણે જોઈએ. લોકોનું હિત બરાબર અહીંયા મર્યાદિત હિત જોવા મળે છે. જે સંકળાયેલા સભ્યો હોય એના જ હિતને વધુ પ્રાધાન્ય આપવામાં આવે છે, જ્યારે અહીંયા તમામ પ્રકારની પ્રજાના હિતોને ધ્યાનમાં રાખવામાં આવે છે. આ બાબત આપણે અહીંયા ખાસ નોંધીશું. લોકોનું હિત સહકારમાં પણ જળવાય છે, જાહેર સાહસોમાં પણ જળવાય છે. બરાબર, આ બંને જે જુદી જુદી સંસ્થાઓ છે, સહકાર અને જાહેર સાહસ, એની આખી પ્રોસેસ આપણે જોઈ અંતે આપણે એટલું કહી શકીએ કે આ બંને વચ્ચે આપણને બહુ ઝાઝો ફરક જોવા મળતો નથી. કારણ કે સહકારની સ્થાપના પણ લોકોના હિત માટે અને જાહેર સાહસની સ્થાપના પણ લોકોના હિત માટે કરવામાં આવે છે, કે જેથી લોકોને ચીજવસ્તુઓ અને સેવાઓ વ્યાજબી ભાવે પૂરી પાડી શકાય. બરાબર, તો આ હતો સહકાર અને જાહેર સાહસ વચ્ચેનો તફાવત. ચેપ્ટર 4 અહીંયા આપણે પૂરું કરીએ છીએ. નેક્સ્ટ આપણે ચેપ્ટર 3 લઈશું, સહકાર અને અન્ય આર્થિક પદ્ધતિઓ, જેમાં આપણે બે આર્થિક પદ્ધતિઓ સાથે સહકારની તુલના કરવાની છે, મૂડીવાદ અને મિશ્ર અર્થતંત્ર. મૂડીવાદ મિત્રો એવી આર્થિક વ્યવસ્થા છે અથવા તો એવી આર્થિક પદ્ધતિ છે જેના શોષણમાંથી જ સહકારનો ઉદ્ભવ થયેલો છે, એટલે આ બંને પદ્ધતિઓ વચ્ચેની જે તુલના છે એ અતિ રસપ્રદ બની રહેશે, જે આપણે આવતા લેક્ચરમાં જોઈશું. ટિલ ધેન ઇટ્સ ગુડ બાય.